મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. જો આજે આપણે કોળીમાં પિયત આલે છે અને આજે આપણે કોળીમાં મુંડા વિશે વાત કરવી છે. તો મોસ્ટ ઓફ મારે તો બહુ કંઈ છે નહીં મુંડા એવા કંઈ, પણ મુંડાનો પ્રશ્ન અટાણે બહુ છે કે ભાઈ મુંડા આવી ગયા છે. જો એના માટે આપણે ઉપાયની જો વાત કરીને તો ખેડૂત મિત્રો ઘણા અવનવા ઉપાય કરતા હોય. કોઈ એગરા માથે લઈને દવા છાંટતા હોય, કોઈ હાથમેળી પ્રયોગ કરતા હોય. અમારે બાજુમાં ખેડૂત છે, એ કેરોસીન કરે કે ભાઈ આપણે કેરોસીન તો એનાથી પણ મુંડા હોય જાય, ફાયદો થાય, અખતરો કરે છે. પણ પોતપોતાની રીતે બધા અખતરા કરતા હોય. પણ એમાં જો સસ્તામાં આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો એના માટે ક્લોરો છે, એ આપણે સસ્તી પડે, એ પાણી ભેગી આપણે પાઈ તો એનો પણ એમાં ફાયદો થાય છે. ફાયદો કેટલોક થતો હોય તો જેને ટ્રાય કર્યું હોય, એટલે આમ મારા ખ્યાલ મુજબથી એમાં હોય 100% રિઝલ્ટ તો નથી આવતું, 50% જેવો ફાયદો થાય છે. અને બાકી આપણે ઉરિયા નાખી શકી, ઉરિયામાં સારો એવો ફાયદો થાય છે. બાકી જો આપણે પહેલાં ટાઈમમાં ઊંડામાં આપણે પાકામાં પાકો જો ફાયદો કરતો હોય ને તો એ આપણે મગફળી વાવીને તો અહીંયા આપણે જો દવા ભેરી હોય ને સારી રીતે તો એ પૂરેપૂરો ફાયદો કરે. કેમકે વધારે પડતા ખેડૂતો જે કોઈ મિત્રોને અટાણ મૂંડો હશે ને એ કોઈ ખેડૂત મિત્રોએ પૂરતા પ્રમાણમાં દવા ભેરવી જ નહીં હોય. જો નાખવાની હોય ને જાણથી દવા નાખી હોય ને તો જ અત્યારે મૂંડો આવ્યો હોય. બાકી આપણે પૂરતા પ્રમાણમાં થાયોમેથોક્ઝામ આવે, પછી ડેન્ટોસ્ટિડ આવે મમરી કરીને, એનું પ્રમાણ આપણે પૂરતે પૂરેપૂરું રાખ્યું હોય તો મૂંડો આવવાની શક્યતા પૂરી સક્રિય. મિત્રો, અહીંયા આપણે બાજુમાં ખેડૂતે આ કેરોસીનનો ઉપયોગ કર્યો છે, તેનો અખતરો કર્યો છે કે ભાઈ આનાથી આપણે મુંડામાં ફાયદો થાય છે અને જઈને હવે આ કેરવામાંથી એવો કેટલોક રિઝલ્ટ મળે. આવા બધા ખેડૂત બધા અખતરા કરતા હોય છે મુંડામાં. એના માટે એક પણ જેવી બેક્ટેરિયા આવે તો એનો પણ જો તમને આગળ આ ફોટો મૂકું તમે ફોટો જોયો ને, એ બેક્ટેરિયા પણ આવે, એ જૈવિક સારા ફાયદો કરે અને એ આપણે કંઈ ખેતરમાં નુકસાન ના કરે. મુંડામાં ફાયદો થાય કે ના થાય, મુંડામાં તો આમ તો ફાયદો થતો નવા અવારે જે ભાઈ બહાર પીડ્યા સાઈટા હોય અખતરો કરો તો ખબર પડે. અને બાકી જો ક્લોરાનો તો આપણે અખતરો કરી લીધો, ઉરિયાનો તો ઉરિયા એટલું હજુ નુકસાન કરતું નથી. બાકી ક્લોરો દવા આપણે નુકસાન બહુ કરે, મુંડામાં ફાયદો થાય. પણ આમ જે પણ મિત્રોને ખેતરમાં જો આપણે અળસિયા કે હોય એ ખેડૂત મિત્રોએ ક્લોરો મૂકવો નહીં. કેમકે જો ક્લોરો મૂકો તો અળસિયા બધા નાશ પામે છે અને અળસિયાવાળા ખેતરમાં મોસ્ટ ઓફ મૂંડો લગભગ બહુ ઓછા પ્રમાણમાં હોય અને હોય તો એ બહુ ઓછું નુકસાન કરે. કેમકે અળસિયા મૂંડાને ખાઈ જાય છે, એટલે અળસિયાવાળા ખેતરમાં મૂંડાનું પ્રમાણ ઓછું રહે. એટલે અળસિયા કે હોય તો એ મિત્રોએ ક્લોરો દવા મૂકવી નહીં મૂંડો જો હોય ને તો. બાકી જો જૈવિક બેક્ટેરિયા આપણે સાટી શકી અને મુંડામાં આપણે પાણી ભેગું મૂકીને તો જ વધારે ફાયદો કરે. કેમકે મોપીથી છાંટવામાં બહુ ઓછો ફાયદો કરે છે. કેમકે મૂંડો હોય તરીએ પાળ સુધી દવા ભૂગે નહીં આપણે માથે છાંટી તોય, એટલે પાણી ભેગી જ દવા મૂકીને એ દવા આપણે વધારે ફાયદો કરે. એટલે જો જે કોઈ મિત્રો એ મુંડાની દવા લેવી હોય એ પાણી ભેગી મૂકવાની હોય ને એ જ લેવાની. બાકી કરીને થળમાં સાટો એ પણ એટલા પાણી જેટલું તરીએ જાય નહીં, એટલે પાણીમાં મૂકવાની હોય ને એ દવા સાટી જાય. અને ખાસ જો આપણે પાછું મગફળી તમે વાવો ને ત્યારે પૂરતા પ્રમાણમાં તમારે દવા ભેરવવાની. 12 મણના પ્રમાણમાં થાય મેથોક્ઝામ ભેરવી હોય ને તો લીટર એક દવા નાખી દે અને એમાં ગેરંટી આપણે 2 મહિના સુધી તો મૂંડો આવે જ નહીં. અને કાં ડેન્ટોસ્ટિડ મમરી આવે એ નાખી દો તો આવે જ નહીં. બાકી આવી ગયા પછી તો બધા અખતરા કરતા હોય એ આપણો ખેડૂતનો મૂંડો થાય. બાકી મૂંડો થાય જાય કે ના જાય એની કંઈ ગેરંટી ના હોય, બધા એક દવા તો આપતા જ હોય. અને જો આપણું કંઈ કેવું હોય કે મૂંડામાં જો દેખવું હોય ને કરાય, કેમ કે પાણી ભેગું ફાયદો કરે અને પાણી જો આપણે પહેલાં ભેરવેલો હોય ને તો જ ફાયદો કરે. બાકી તો અટાણા બધું 50% ફાયદો કરે, એક વધારે હોય 100% ફાયદો કરે. એક માનતા
કેમકે જો આપણે ઈદની દવા પણ ઘણી વખત બે બે વાર છંટકાવ કરેલો છે, અને સુસિયા માટે આપણે આજ છાંટીને બીજા ધીરે ધીરે આટો મારવા આવીએ એટલે સુસિયા સુસિયા તો ઉઠતી જ હોય, માંડવી હાવ કોકર જેવી કરી નાખે. એટલે આપણે દવામાં બને ત્યાં સુધી માહિતી કંટ્રોલ રાખીએ અને દવા છાંટી અને કંઈક મગફળીમાં સારું ઉત્પાદન આવે તો કંઈક આપણે વળતર મળે. બાકી ત્યાં જો મગફળી કરવી હોય મેં આખરી તમે દવા પૂરેપૂરી છાંટો છો. આપણે ફૂગનાશક દવામાં હવે નોર્મલ દવા હાલતી નથી, પહેલાં આપણે કોન્ટાપ છાંટતા હોય, હવે કોન્ટાપ છાંટીથી એટલું બહુ કંઈ કામ કરતી નથી. એટલે વરસાદ થાય તો આપણે રાતા ઘેરું આવી જાય, એટલે એના માટે પણ એવી દવા આપણે છાંટવી પડે મૂકી. અને ઈયર માટે પણ હવે સામાન્ય દવાથી એ પણ મળતી નથી, એટલે એના માટે પણ સારી એવી દવા છાંટવી પડે, એ મૂકી પડે આપણે. અને સુસિયા માટે પણ નોર્મલ જાવી તેવી દવા એ જાતા નથી, સુસિયા એવા બધા રોગ આવી ગયા અઠીલા, અને એ બધું કરી લઈએ તો આ મૂંડો આવી ગયો. હવે એ મૂંડામાં આપણે જેવી તેવી દવા નાખી મૂંડો મરતો નથી, એટલે આપણે જો બધું પૂરેપૂરું આપણે જો મગફળી ઉત્પાદન થાય એમ હોય ને તો જ પૂરેપૂરી બધી મહેનત કરવી, જે કે 30-35 મણ થાય ને તો જ તમે આપણે મગફળીમાં રૂપિયા વધે. બાકી 15-20 મણ મગફળી થાય તો આપણે એકરાવાળાને બસ બિયાણના ને મજૂરના એટલા જ થાય, બાકી મગફળીમાં એ લાંબુ વધે નહીં. અને એવો દવાનો બધો ઉપયોગ કરી અને કુદરતી રીતે સારું વાતાવરણ હોય ને તો જ સારું ઉત્પાદન મળે. બાકી આપણે અહીંથી ગમે એટલી મહેનત કરો તો ફાયદો મળે, પણ થોડો ઘણો 10-15-20% જેવો ફાયદો મળે, બાકી તો કુદરતની હિસાબથી વાતાવરણ હિસાબથી થતું. ને બસ જો આજના વિડીયોમાં આટલું. જે કોઈ મિત્રો આપણી ચેનલમાં નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.